नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 7 मो विषय छे गुजराती, तेमा बीजा सेमेस्टर नो पाठ 17 मो। आ पाठ नो नाम छे सिंहनी दोस्ती। आ पाठना गला સાથે પોતાના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયો ની અંદર માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડિયો ની નોટિફિકેશન તમારા મોબાઈલ ની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 7 મો વિષય છે ગુજરાતી, તેમાં બીજા સેમેસ્ટર નો પાઠ 17 મો। આ પાઠ નું નામ છે સિંહની દોસ્તી। સાહિત્ય પ્રકાર છે લોકકથા, તેના લેખક છે ભાણભાઈ ગીડા। પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે, જોઈને આંખો ઠરે તેવો મૂળ ખેતરમાં ઉભો છે એટલે? તો જવાબમાં આવશે ઓપ્શન બી, મૂળ લીલોછમ છે। બીજો પ્રશ્ન, માત્રાવાળા દરબાર ક્યાં ગામમાં રહેતા હતા? તો તેના જવાબમાં આવશે ઓપ્શન બી, મોણપરી। ત્રીજો પ્રશ્ન, વિજોગી સિંહને જોઈને દરબારના મનમાં શું વિચાર આવતો હતો? જવાબમાં આવશે ઓપ્શન એ, સિંહ અને સિંહણના હેતપ્રીત વિશે। ચોથો પ્રશ્ન છે, નવા શિકારની લાલચે મગરે શું કર્યું? જવાબમાં આવશે ઓપ્શન સી, છીછરા પાણીમાં આવ્યો। પાંચમો પ્રશ્ન, સિંહને લોહી લોહાણ થઈને ઢળી પડતો જોઈ કોનું હૃદય દ્રવી ઉઠ્યું? ઓપ્શન બી, દરબારનું। છઠ્ઠો પ્રશ્ન, દરબારના ઘરની કોણ ચોકી કરતું હતું? ઓપ્શન સી, સિંહ। સાતમો પ્રશ્ન છે, દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે? જવાબમાં આવશે ઓપ્શન ડી, સિંહ દરબારના ઘેર જ રહેતો હતો। આઠમો પ્રશ્ન છે, સિંહની દોસ્તી પાઠ? જવાબમાં આવશે ઓપ્શન એ, ગીર વિસ્તારનો છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે, ચોમાસું પૂરું થતા લોકો ક્યાં કામમાં લાગી ગયા છે? જવાબમાં આવશે ચોમાસું પૂરું થતા લોકો લણણીના કામે લાગ્યા છે। બીજો પ્રશ્ન, એક દિવસ નમતા બપોરે દરબાર માત્રા વાળાએ નદીમાં શું જોયું? એક દિવસ નમતા બપોરે દરબાર માત્રા વાળાએ સિંહ સિંહણને નદીમાં પાણી પીવા ઉતરતા જોયા। ત્રીજો પ્રશ્ન, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? જવાબ, સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મિત માંડીને બે ત્રણ દિવસ સુધી બેસી રહ્યો, કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો। ચોથો પ્રશ્ન છે, સિંહે શા માટે પાણી પીતો હોય એવો ડોળ કર્યો હતો? જવાબ, સિંહે પાણી પીતો હોય એવો ડોળ કર્યો કારણ કે તે મગર પર હુમલો કરવા માટે તેને નજીક લાવવા માંગતો હતો। પાંચમો પ્રશ્ન, દરબારને સિંહ ઉપર સાથી ભરોસો બેઠો? જવાબ, સિંહની સેવા ચાકરી કરતા દરબાર પર સિંહે હુમલો ન કર્યો તેથી દરબારને સિંહ ઉપર ભરોસો બેઠો। છઠ્ઠો પ્રશ્ન, સિંહ પ્રત્યે દરબારના પ્રેમનું અને તેમણે કરેલી સેવાનું શું પરિણામ આવ્યું? જવાબ, સિંહ પ્રત્યે દરબારના પ્રેમ અને તેમણે કરેલી સેવાથી ઘાયલ સિંહ સાજો થઈ ગયો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, સિંહ હવે શું કરશે? એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? તો તેના જવાબમાં આવશે, મગર સિંહણને પાણીમાં ખેંચી રહ્યો હતો, સિંહણે બચવા ખૂબ પ્રયત્ન કર્યો, સિંહ પણ સિંહણને બચાવવા પાછળ પાછળ ગયો, પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો, હતાશ થઈ તે પાછો ફર્યો। એના મોઢા પર વેદના હતી, દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે। બીજો પ્રશ્ન, મગરે સિંહણને સી રીતે મારી નાખી? સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતર્યા ત્યારે એક પ્રચંડકાય મગર સિંહણ પર પૂંછડાનો પ્રહાર કરીને તેને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો, સિંહ સિંહણને બચાવવા એની પાછળ ગયો પણ તે પાણીમાં લાચાર હતો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સિંહણના મોતનું વેદ સિંહ કેવી રીતે લે છે એ જોવા દરબારે શું પ્રબંધ કર્યો? સિંહણના મૃત્યુથી હતાશ થઈને સિંહ નદીની રેતમાં બેસી ગયો, દરબાર ખેતરમાં જ ઢોલિયા પર બેઠા બેઠા દૂરથી સિંહના મોઢા પર સિંહણના મોતની વેદના જોઈ રહ્યા હતા, તેમણે પોતાનું વાળુંય ખેતરમાં જ મંગાવી લીધું। ચોથો પ્રશ્ન છે, દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી સી રીતે કરી? જવાબ, દરબાર માત્રાવાળાએ પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો, તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે ગયા, એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધ્યા,
પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો। પાંચમો પ્રશ્ન, સિંહે દરબારના ઘરની ચોકી સી રીતે કરી? જવાબ, એકવાર કેટલાક ચોરો ખાતર પાડવા દરબારના ઘરમાં ઘૂસ્યા। તે વખતે સિંહ દરબારના ટોળિયાની નીચે સૂતો હતો। સહેજ અવાજ થતા તે ઉઠ્યો અને ચોરો પર ત્રાટક્યો। તેણે એક બે ચોરોને ત્યાં જ પૂરા કરી નાખ્યા, બીજા ચોરો ઘાયલ થઈને નાસી ગયા। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સિંહ માટે પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત વસમો હતો, આવું સી રીતે કહી શકાય? જવાબ, દરબાર માત્રાવાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું। લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો ન હતો। એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। પહેલું વાક્ય, આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે? દરબાર માત્રાવાળા મનોમન આ વાક્ય બોલે છે। બીજું વાક્ય, મારે માટે વાળુઈ અહીં લેતા આવજો, આ વાક્ય દરબાર માત્રાવાળા બોલે છે અને પોતાના માણસોને કહે છે। પાંચમો પ્રશ્ન છે, નીચેના વાક્યો સિંહની દોસ્તી પાઠના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો। તો સિંહની દોસ્તી આ પાઠના ઘટનાક્રમ પ્રમાણે વાક્ય ગોઠવીએ તો પેલું વાક્ય આવશે, સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતર્યા। બીજું વાક્ય, સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં। ત્રીજું વાક્ય, સિંહને આમ ઢળી પડતો જોઈ દરબારનું હૃદય દ્રવી ઉઠ્યું। ચોથું વાક્ય, દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા। પાંચમું વાક્ય, સિંહ જંગલ તરફ ચાલતો થયો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો। પેલી ખાલી જગ્યામાં આવશે મોલ, બીજામાં વેકુ, ત્રીજી ખાલી જગ્યામાં માયા, ચોથામાં સંજળ અને પાંચમામાં આવશે સ્મશાન યાત્રા। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, જોડણી સુધારીને લખો। તો અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દો ની જોડણી સુધારીને શબ્દો આ પ્રમાણે લખી લેવાના, સુનમૂન, દ્રશ્ય, ઓચિંતુ, શિકાર, સુરવીર અને અગ્નિ। ત્યાર પછી આઠમો પ્રશ્ન, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો। અહીં જે શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દો લખવાના છે, આશરે તો તેનો સમાન શબ્દ અડસટ્ટે અથવા અંદાજે, વેકુર તો ધૂળ અને રેત, હુમલો તો આક્રમણ, છાપું, ભાન તો શુદ્ધિ, હોશ, સાવધાન તો હોશિયાર, ખબરદાર અને વેદના તો તેનો સમાન શબ્દ પીડા અને યાતના। નવમો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે, દૂર તો તેનો વિરોધી શબ્દ પાસે, ઊંડું તો છીછરું, રાત તો દિવસ, સાજો તો માંદો, પ્રેમ તો તિરસ્કાર અને જોરાવર તો કમજોર। દસમો પ્રશ્ન છે, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો। પેલું છે, લગભગ 6 ફૂટની એટલે કે માથા જેટલી ઊંડાઈ, માથોડું। બીજું, વાંસ જેટલા ઊંડા પાણી, વાંસ ચાર। ત્રીજું, પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલું, શેલારો। ચોથું, કણસ લાક આપવાની ક્રિયા, લણણી। પાંચમું છે, ઊંડા પાણી વાળી જગ્યા, ધૂનો। ત્યાર પછી 11મો પ્રશ્ન છે, નીચેના દરેક રૂઢિ પ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો। પેલું છે, અધર જીવે તેનો અર્થ થશે ચિંતાથી જીવવું। વાક્ય, પુત્ર પહેલી વાર પ્રવાસમાં ગયો હતો તેથી માતા અધર જીવે તેની રાહ જોતી હતી। બીજું છે, જંગ ખેલવો તેનો અર્થ થશે યુદ્ધ કરવું। વાક્ય બનાવ્યું છે, સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો। ત્રીજું, બદલો લેવો તેનો અર્થ થશે વેર વાળવું। વાક્ય છે, સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો લીધો। ચોથું છે, ઢગલો થઈ ઢળી પડવું તેનો અર્થ થશે લોથપોથ થઈને પટકાઈ પડવું। વાક્ય છે, મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતા ઢગલો થઈ ઢળી પડ્યો। પાંચમું છે, માયા બંધાવી તેનો અર્થ થશે સ્નેહ થવો। વાક્ય, મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી। છઠ્ઠું છે, હૃદય દ્રવી ઉઠવું તેનો અર્થ થશે લાગણી થવી। વાક્ય, ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું। ત્યાર પછી સાતમું છે, ખાતર પાડવું તેનો અર્થ થશે ચોરી કરવી। વાક્ય, એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું। આઠમું છે, રૂવાડા બેઠા થવા તેનો અર્થ થશે ખૂબ અસર થવી। વાક્ય, મયુરને તેના પિતાએ ખૂબ માર્યો તેથી માતાના રૂવાડા બેઠા થઈ ગયા। નવમું છે, જાનની બાજી લગાવી તેનો અર્થ થશે જીવ જોખમમાં મૂકવો। વાક્ય બનાવ્યું છે, નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી। 12મો પ્રશ્ન છે, નીચેના વાક્યનો પ્રકાર ઓળખાવો। પેલું વાક્ય છે તે વિધાન વાક્ય, ત્યાર પછી બીજું વાક્ય છે તેમાં પ્રશ્નાર્થની નિશાની છે માટે તે પ્રશ્નાર્થ વાક્ય, ત્રીજું વાક્ય છે તેમાં ઉદ્ગારની નિશાની છે માટે ત્રીજું વાક્ય છે તે ઉદ્ગાર વાક્ય।
73મો પ્રશ્ન નીચેના શબ્દોને શબ્દકોશ શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો શબ્દકોશ પ્રમાણે શબ્દો ગોઠવીએ તો સૌથી પહેલા આવશે ઢોલિયો ત્યાર પછી મગર ત્યાર પછી મોટું તેવી જ રીતે મોલ જોગી અને વેકુર પ્રવૃત્તિઓ છે તેમાં વૈયક્તિક પ્રવૃત્તિ જોઈએ તેમાં પહેલો પ્રશ્ન છે તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે લખો મારે ઘેર લાઈટ નહોતી મારા ઘરથી થોડી દૂર રહેતા મારા મિત્રને ઘેર લાઈટ હતી હું ત્યાં વાંચવા જતો એને ત્યાં પાળેલો કૂતરો હતો કૂતરો મારાથી હળી મળી ગયેલો હું કોઈ વાર એને મારા ઘેર લઈ પણ જતો એક વાર હું મિત્રને ઘેર જતો હતો ત્યાં એક બીજો કૂતરો ભસતો ભસતો મને કરડવા ધસી આવતો હતો ત્યાં મારા મિત્રનો કૂતરો ભસતો ભસતો આવ્યો ભસતા કૂતરાને ભગાડ્યો અને મારી આગળ ચાલવા લાગ્યો જાણે મને કહેતો હોય ચાલો મારી પાછળ હવે એની તાકાત નથી કે તમને ભસે આપણે પ્રાણીને પ્રેમ આપીએ તો તેનો પ્રેમ આપણે મેળવી શકીએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે સૂચના મુજબ કરો પેલું છે પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હોય તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો માથોડા વાંસચાળ સેલારા ધૂનો વેકુર અને રૂવાટા બીજો પ્રશ્ન તમારા યાદીના શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો શબ્દ છે માથોડા વાક્ય નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ફેખડો હતી શબ્દ વાંસચાળ વાક્ય છોકરા વાંસચાળ પાણીમાં તરે છે શબ્દ છે સેલારા વાક્ય છોકરા પાણીમાં સેલારા મારે છે શબ્દ છે ધૂનો વાક્ય બનાવ્યું છે નદીના પાણીમાં ધૂનો જોવા મળે છે શબ્દ છે વેકુર વાક્ય બનાવ્યું છે બેકરમાં છોકરા રમે છે શબ્દ છે રૂવાડા વાક્ય બનાવ્યું છે એ દ્રશ્ય જોઈને સૌના રૂવાડા ઉભા થઈ ગયા ત્રીજો પ્રશ્ન છે આ વાક્યનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવો તો ચાલો અહીં જે વાક્યો બનાવેલા છે તેના આધારે આપણે એક ફકરો બનાવ્યો છે તે જોઈએ નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ફેખડો છે એ નદીના વાસચાળ પાણીમાં છોકરા સેલારા મારે છે નદીના પાણીમાં ધૂનો છે કેટલાક છોકરા નદીમાં વેકુરમાં આળોટે છે એક છોકરું તરતું તરતું ધૂના તરફ ગયું એ જોઈ સૌના રૂવાડા ઉભા થઈ ગયા પ્રશ્ન નંબર 4 છે આ ફકરાને યોગ્ય શીર્ષક આપો તો શીર્ષક છે એક નદીનું દ્રશ્ય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 7મો વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ 17મો સિંહની દોસ્તી આ પાઠના ગાલાસ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના ગાલાસ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ 18ની અંદર ત્યાં સુધી આવજો